હવે મિત્રો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો તમારા ઘર બેઠા અને એકેડેમીના માધ્યમથી. તેમાં તમે મિત્રો પ્લસ હેઠળ આવશો, જોડાશો, તો તેની અંદર તમે મારો કોડ નકુમ લાઈવ યુઝ કરશો અથવા નકુમ અરીસ યુઝ કરશો તો તમને તેમાં 10% ડિસ્કાઉન્ટ મળશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાં વધારે માહિતી મળશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકુમ અરીસની અંદર. મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ જે ઇલેક્ટ્રિકલ લાયસન્સ નીકળે છે તેની અંદર. મિત્રો વાયરમેનનું લાયસન્સ નીકળતું હોય, સુપરવાઇઝરનું લાયસન્સ નીકળતું હોય, ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટ માટેનું લાયસન્સ નીકળતું હોય. હવે મિત્રો આજથી લગન આપણે જે લાયસન્સ કઢાવતા હતા એ ઓફલાઈન લાયસન્સ કઢાવતા હતા. હવે મિત્રો હવેની જે પ્રોસેસ છે હવે ઓનલાઈન થઈ ગઈ છે. CEICED ની વેબસાઇટ ઉપરથી છે મિત્રો. કેવી રીતે લાયસન્સ કાઢવું તેની સંપૂર્ણ માહિતી છે આ વિડીયોની અંદર આપીશ. તો આઈ હોપ કે આ વિડીયો તમને ગમશે અને બીજા મિત્રો સુધી પણ અવશ્ય આ વિડીયોને શેર કરશો, કારણ કે જે લોકોને ખબર નથી કે લાયસન્સ કેવી રીતે કાઢવું તો તેની માહિતી છે તમને બતાવું છું. સૌ પ્રથમ છે મિત્રો તમારે ગૂગલ પેજ છે ઓપન કરવાનું છે અને ગૂગલ છે ગૂગલની અંદર તમારે સર્ચ કરવાનું. ગૂગલની અંદર તમારે કોઈ પણ ગૂગલ હોય તો ગૂગલની અંદર તમે સર્ચ કરી દેશો અને તમારે અહીંયા લખવાનું છે મિત્રો. ગૂગલની અંદર આ ગૂગલ ખુલી જાય ત્યારબાદ તમારે અહીંયા લખવાનું છે કે CEICED. એટલું તમારે ટાઈપ કરીને સર્ચ કરવાનું છે મિત્રો. તો ત્યાં આવી જશે મુખ્ય વિદ્યુત નિરીક્ષક બરાબર એવું લખેલ આવશે. અને મિત્રો તમે જો આની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ એક લિંક આપેલી છે ત્યાંથી તમે આ ખોલી શકશો. સિમ્પલી તમારે આ ફાઇલને પહેલા નંબરે ખોલવાની. ત્યારબાદ છે મિત્રો એક આ પ્રકારની વેબસાઇટ આવી જશે અને જે અહીંયા ક્લોઝ ઉપર બટન ઉપર દબાવી દેવાનું કે મુખ્ય વિદ્યુત નિરીક્ષક કચેરી વિદ્યુત શુલ્ક જે એવી કંઈક જે વેબસાઇટ આવી જશે મિત્રો. આ વેબસાઇટને મિત્રો તમારે શું કરવાનું છે, અહીંયા જે બીજા નંબરની જે વેબ અહીંયા છે લખેલ અહીંયા કે જે અહીંયા CEICED ઈ સર્વિસ છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા ક્લિક હિયર ટુ એપ્લાય બરાબર લખેલું છે ત્યાં એના પર ક્લિક કરવાનું રહેશે. એટલે આ પ્રકારની એક વેબસાઇટ છે મિત્રો અહીંયા તમને ખુલી જશે. હવે મિત્રો તમારે ઇલેક્ટ્રિકલ ડ્યુટી માટેનું જે લાયસન્સ, લિફ્ટ માટેનું લાયસન્સ હોય, ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટ માટેનું લાયસન્સ હોય કે વાયરમેન માટેનું જે મુક્તિનું લાયસન્સ હોય કે સુપરવાઇઝરનું લાયસન્સ હોય તો તેને કેવી રીતે કઢાવવું. તો સપોઝ કે તમારે વાયરમેન અથવા સુપરવાઇઝરનું લાયસન્સ કઢાવવું છે આના પર ક્લિક કરવાનું. સિમ્પલી આના પર ક્લિક કરશો એટલે બીજું પેજ ખુલી જશે. તો મિત્રો અહીંયા તમને એવું કહે છે કે એપ્લિકેશન ઓફ વાયરમેન લાયસન્સ, એપ્લિકેશન ઓફ સુપરવાઇઝર લાયસન્સ. જો તમારે સુપરવાઇઝરનું લાયસન્સ કઢાવવું હોય તો આના પર ક્લિક કરશો, એપ્લિકેશન વાયરમેનનું લાયસન્સ કઢાવવું હોય તો એના પર મિત્રો એના પર ક્લિક કરશો. ત્યારબાદ છે મિત્રો સૌ પ્રથમ છે તમારે અહીંયા લોગિન કરવું રહેશે. સૌ પ્રથમ છે તમારું અહીંયા અકાઉન્ટ બનાવવું રહેશે એટલે લોગિન ઉપર હું ક્લિક કરું છું. ત્યારબાદ મિત્રો અહીંયા લોગિન ઉપર ક્લિક કરશું એટલે ખુલશે નહીં. તમારે શું કરવું પડશે, પહેલા તમારે અકાઉન્ટ બનાવવું પડશે એટલે એના પર શું કરશો તમે રજીસ્ટર સાઇન અપ કરશો. રજીસ્ટર સાઇન અપ કરશો ત્યારબાદ છે મિત્રો અહીંયા તમારું પહેલા નામ નાખવાનું રહેશે. તમારું જે નામ હશે એ તમે સિમ્પલી જે નામ હશે એ નામ નાખી દેશો. લાસ્ટ નેમ ની અંદર જે તમારું નામ હશે એ તમે નામ નાખી દેશો. ઓકે, ઈમેલ આઈડી XYZ તમારી જે ઈમેલ આઈડી હોય ઈમેલ આઈડી તમે અહીંયા XYZ છે ગમે XYZ છે અહીંયા XYZ બરાબર કે તમારું જે ઈમેલ આઈડી હશે XYZ ગમે ઈમેલ આઈડી હશે એ તમે જીમેલ કરી અને નાખી દેશો. અહીંયા હું ઈમેલ આઈડી ટાઈપ કરી દઉં છું બરાબર. સિમ્પલી અહીંયા મારી જન્મ તારીખ છે જે XYZ જે જન્મ તારીખ હશે એ હું અહીં નાખી દઈશ. સપોઝ કે હું તો ફોર એક્ઝામ્પલ તરીકે જન્મ તારીખ નાખી અને મોબાઈલ નંબર નાખ્યા ફોર એક્ઝામ્પલ તરીકે. યુઝર નેમ ની અંદર નાખવાનું શું મિત્રો અહીંયા ખાસ યાદ રાખીશું કે યુઝર નેમ ની અંદર તમને યાદ રહીએ કે તમને યુઝર નેમ ની અંદર ABCD 1 2 3 4 5 નાખ્યા છે તો ખાસ યાદ રાખવાનું. પાસવર્ડ ની અંદર શું નાખવાનું કે પાસવર્ડ છે ને મિત્રો તમારે એ પ્રકારનો નાખવાનો, પેલો અક્ષર કેપિટલ. સપોઝ કે મેં અહીંયા કેપિટલ કર્યો છે, એક કેપિટલ કરેલો છે એ પછી હું અહીંયા દેખાડું છું એટ ધ રેટ કરીને નંબર પણ નાખવાના. મેં તમને પાસવર્ડ છે હું દેખાડું છું એમ નંબર શું રાખ્યો તો એચ કેપિટલ રાખ્યો છે HARISH @1234 SMS અહીંયા નાખવાનું. ત્યારબાદ આ કેપ્ચા કોડ કરી અને રજીસ્ટર ઉપર ક્લિક કરશો ને મિત્રો તો તમારું રજીસ્ટર છે ને સક્સેસફુલ થઈ જશે. પણ મિત્રો સક્સેસફુલ ત્યાં સુધી નહીં થઈ, તમારે પછી છે ઈમેલ ની અંદર વેરિફિકેશન કરવું પડશે. ત્યારબાદ છે મિત્રો તમને એક અહીંયા રજીસ્ટર ક્લિક થયા ત્યારબાદ અહીંયા સક્સેસફુલી લખેલ આવી જશે અને જે તમે મેલ આઈડી નાખેલું હશે મિત્રો જે તમારું મેલ આઈડી હશે બરાબર અહીં જે તમે મેલ આઈડી નાખ્યું હોય મેલ આઈડી સાચું નાખવાનું રહેશે. જે તમે મેલ આઈડી નાખેલું હશે એના ઉપર તમને એક મેલ આવશે. એ મેલ ઉપરથી છે મિત્રો તમારે અહીંયા ક્લિક કરશો એટલે તમારું વેરીફાઈ થઈ જાય. ત્યારબાદ છે મિત્રો તમારે શું કરવાનું રહેશે, ફરી પાછું લોગિન કરવાનું રહેશે. અમારો અહીંયા લોગિન આઈડી છે, હું અહીંયા યુઝર ઓનલી છે જ તો હું સર્ચ કરું છું અહીંયા.
ત્યારબાદ છે હું અહીંયા લોગિન કરું છું, પાસવર્ડ ને ઓલરેડી મેં નાખી દીધા છે, ત્યારબાદ મારું છે અહીંયા લોગિન થઈ ગયું છે. અહીંયા મેં ઓલરેડી એક એપ્લિકેશન મેં કરેલી છે. હવે તમને બતાવવા માટે તમારે છે મિત્રો ક્રિએટ નવી એપ્લિકેશન કરવી હોય આ પ્રકારનું ક્રિએટ ની અંદર જવાનું, અહીંયા ડેશબોર્ડ આવી જશે તમારે કેટલી એપ્લિકેશન કરેલી છે, અગાઉ કરી હતી કે નહીં. અહીંયા તમારું જો લોગિન એ બતાવી દેશે, સિમ્પલી છે તમારું અહીંયા માય પ્રોફાઇલમાં જશો બરાબર, સિમ્પલી તમને અહીંયા બધી વસ્તુ છે તમને અહીંયા બતાવી દેશે બરાબર છે. અને ક્રિએટ એપ્લિકેશન ની અંદર જશો મિત્રો, ક્રિએટ એપ્લિકેશન ની અંદર તો સિમ્પલી છે મિત્રો તમારે એપ્લિકેશન છે અહીંયા તમારે એપ્લિકેશન ની અંદર કયું ફોર્મ ભરવાનું રહેશે. જો તમારે મિત્રો વાયરમેન મુક્તિ માટેનું લાયસન્સ કઢાવવું છે બરાબર સિમ્પલી, તો તમારે શું કરવું પડશે તો કે ફોર્મ A4 કઢાવવાનું રહેશે. અને જો તમે મિત્રો આર્મેચર મોટર રિવાઇડિંગ કરી અને આર્મી જો તમારે લાયસન્સ કઢાવવાનું થશે તો લાયસન્સ માટેનું જે ફોર્મ છે મિત્રો એ A1 ભરવાનું રહેશે. એટલે એમાં તમારે A1 ની અંદર તમારે પરીક્ષા આપવી પડશે અને A4 ની અંદર છે તમારે પરીક્ષા આપવો પડશે નહીં. તો સિમ્પલી છે મિત્રો આપણે A4 ભરીએ છીએ તો A4 ઉપર ક્લિક કર્યું અને ક્રિએટ એપ્લિકેશન કર્યું તો આ પ્રકારની મિત્રો એક એપ્લિકેશન છે અહીંયા ખુલી જશે. મિત્રો આ પ્રકારની એક એપ્લિકેશન ખુલી જશે. ત્યારબાદ છે મિત્રો અહીંયા તમારે સરનેમ ટાઈપ કરવાની, સપોઝ કે મારી સરનેમ છે હું ટાઈપ કરી દઉં છું, ત્યારબાદ અહીંયા ફર્સ્ટ નેમ છે આપણે ફર્સ્ટ નેમ ટાઈપ કરી દઉં છું બરાબર. XYZ જે તમારું પિતાજીનું નામ હોય બરાબર એ તમારે ટાઈપ કરી દેવાનું છે. અહીંયા તમારી જે જન્મ તારીખ છે XYZ ગમે તે જન્મ તારીખ છે એ જન્મ તારીખ ટાઈપ કરી દેવાની. અહીંયા ત્યારબાદ છે મિત્રો એટેચ ફાઇલ ની અંદર છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે તમારે એટેચ કરવાનું છે. એટલે કે તમારું જે LC છે અહીંયા તમારે એટેચ કરવાનું રહેશે. શું કરવાનું રહેશે? LC એટેચ કરવાનું રહેશે. ત્યારબાદ છે મિત્રો તમારી એજ છે જે XYZ અહીંયા જન્મ તારીખ નહીં છે તે આવી જશે. મેલ ફિમેલ ટીક કરવાનું રહેશે, તમારે મેલ કે ફિમેલ ની અંદર આવો છો એ ટીક કરવાનું રહેશે. અને તમારું જે XYZ છે અહીંયા તમારું સરનામું છે નાખવાનું રહેશે. જામનગર ની અંદર જે XYZ તમે ત્યાં રહેતા હોય ત્યાં લાલ બિલ્ડિંગ કે ગમે ત્યાં XYZ તમારું અહીં બિલ્ડિંગ નું નામ નાખી દેવાનું. અહીં સ્ટ્રીમ નું નામ છે, સ્ટેટ ની અંદર તમારે અહીં સિમ્પલ છે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. અહીં સિલેક્ટ કરશો ને ત્યારબાદ મિત્રો અહીંયા ગુજરાત છે એ આવી જશે બરાબર. અહીં સિલેક્ટ તમે કરશો બરાબર તો અહીંયા શું આવી જશે, સ્ટેટ ની અંદર ગુજરાત તમારો સિમ્પલ છે એ ગુજરાત આવી જશે બરાબર. ત્યારબાદ છે મિત્રો અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો ત્યારબાદ અહીંયા ડિસ્ટ્રિક્ટ પણ આવી જશે. ગુજરાત સિલેક્ટ કર્યા બાદ અહીં તમે સિમ્પલી છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું આવશે. તો ડિસ્ટ્રિક્ટ છે અહીંયા કોઈ પણ જે ડિસ્ટ્રિક્ટ છે તમારો હશે એ સિલેક્ટ કરી દેવાનો, અહીંયા તાલુકો હશે એ તાલુકો સિલેક્ટ કરી દેવાનો. ત્યારબાદ અહીંયા વિલેજ છે વિલેજ સિલેક્ટ કરી દેવાનો. XYZ આ તમે ખાલી ફોર એક્ઝામ્પલ માટે તમને આપું છું. ડિસ્ટ્રિક્ટ કે મારું જે ડિસ્ટ્રિક્ટ છે અલગ હશે, પણ આ તો તમે જે XYZ થી અહીં બિલોંગ કરતા હો. તમારો પિનકોડ છે તમારો જે પિનકોડ હોય નાખી દેવાનો. ત્યારબાદ છે મિત્રો અહીંયા યાદ રાખવાનું અહીંયા શું કરવાનું છે, તમારે ઇલેક્ટ્રિકસિટી નું બિલ હોય, તમારું એડ્રેસ પ્રૂફ હોય અથવા ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ બરાબર એ વોટર આઈડી કાર્ડ કે કોઈ પણ વસ્તુ છે અહીંયા તમારે એટેચ કરવાની છે. અહીંયા પાછું છે આધાર કાર્ડ તમારે એટેચ કરી દો તો પણ ચાલે, અને બંને સાઈડના ફોટા આવી જાય એવી રીતે આધાર કાર્ડ એટેચ કરી દેવાનું. અહીંયા ફરી પાછું તમારું ઉપરનું સેમ એડ્રેસ હોય તો અહીંયા ક્લિક કરશો એટલે આવી જશે સેમ એ સેમ. ત્યારબાદ મિત્રો અહીંયા તમને યાદ રાખવાનું અહીંયા તમારે છે એટેચ આ આઈડી પ્રૂફ એડ કરવાનું. ત્યારબાદ અહીંયા તમારા મોબાઈલ નંબર જે હોય તે મોબાઈલ નંબર, અહીંયા અલ્ટરનેટ મોબાઈલ નંબર તો અલ્ટરનેટ નંબર. પછી મિત્રો ટેકનિકલ ક્વોલિફિકેશન, હવે તમે જો NCVT ITI ની અંદર તમે ITI કરેલું હશે બરાબર તો તમારે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ ઇલેક્ટ્રિશિયન નું હશે તમારી પાસે. કેવું હશે? નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ ઇલેક્ટ્રિશિયન નું તમારા ઘર સર્ટિફિકેટ હશે જો તમે ઇલેક્ટ્રિશિયન કરેલું હશે તો બરાબર. તો અહીંયા તમારે NTC સિલેક્ટ કરી દેવાનું, NTC ઇલેક્ટ્રિશિયન. ત્યારબાદ મિત્રો અહીંયા તમારા કોલેજ જે સપોઝ કે તમે જામનગર ની અંદર કરેલું છે તો જામનગર લખી દેવાનું. ITI નો પીરિયડ તમે તમારે ખબર છે કે તમારું 1 ઓગસ્ટ થી શરૂ થશે ટર્મ બરાબર. ક્યારે થશે? 1 ઓગસ્ટ 2000 કોઈ પણ 2018 લઈ ગયો ત્યાંથી શરૂ થયું બરાબર. અને પૂરું ક્યારે થયું? તો 31 જુલાઈ, હંમેશા આપણે જુલાઈમાં પૂરું થાય ITI, એટલે કે જુલાઈ 2019 પૂરું થયું બરાબર. તો અહીંયા ક્લિક કરી દીધું. સર્ટિફિકેટ નંબર અહીંયા 100 જે XYZ જે નંબર હોય એ નંબર ટાઈપ કરી દેવાના. પછી પાસિંગ ઓફ ટેકનિકલ ક્વોલિફિકેશન, તો 2019 પાસ થયો છું. પછી અહીંયા કઈ જગ્યાએથી કયા સ્ટેટમાંથી પાસ થયો એ પણ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે બરાબર. અહીંયા સિલેક્ટ કરશો તો અહીંયા ગુજરાત આવી જશે બરાબર. ગુજરાત સિલેક્ટ કરી દીધી ત્યારબાદ મિત્રો અહીંયા તમારે ફોટો અપલોડ કરવાનો રહેશે. અને ત્યારબાદ છે મિત્રો અહીંયા તમારે એક સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ છે મિત્રો તમારા અહીંયા આધાર કાર્ડ નંબર સિમ્પલ અહીંયા નાખી અને તમારે આધાર કાર્ડ અહીંયા અપલોડ કરવાનું રહેશે. આધાર કાર્ડ અપલોડ થઈ ગયા પછી મિત્રો બધી ડિટેલ ભરાઈ ગયા પછી તમારે પેમેન્ટ છે ઓફલાઈન કરવું છે કે ઓનલાઈન? ઓનલાઈન ઉપર ક્લિક કરશો ને મિત્રો પછી તમારે અહીંયા ક્લિક માર્ક છે બધા કરી દેવાના. ત્યારબાદ છે મિત્રો અહીંયા પેમેન્ટ છે એ તમારે ઓનલાઈન કરવાનું છે. તો અહીંયા તમે નેક્સ્ટ કરશો ને તો સિમ્પલી છે તમને અહીંયા પેમેન્ટ નો ઓપ્શન આપી દેશે. અહીંયા પેમેન્ટમાં છે તમારે નેટ બેન્કિંગ થી ATM કાર્ડ થી બધેથી તમે કરી શકો છો. સિમ્પલી તમારે પેમેન્ટ થઈ ગયા બાદ આ તમારે સક્સેસફુલી થઈ જશે અને થોડા દિવસોની અંદર છે મિત્રો અહીંયા લાયસન્સ છે તમને સ્ટેટસ ની અંદર છે અહીંયા બતાવી દેશે બરાબર. અહીં તમને એક ઓનલી એપ્લિકેશન છે મેં કરેલી છે બરાબર. એટલે આ જે એપ્લિકેશન છે એ મારી સબમિટેડ છે. ઓકે, તો ફરી પાછા આપણે
નવા વિડીયો ની અંદર જ્યારે મળીશું ત્યારે આપણે ફરી પાછી છે આ એક નવી એપ્લિકેશન આવશે, કોઈ પણ જાતની તમને ક્વેરી લાગતી હોય તો ફરી પાછા આપણે નવા વિડીયો ની અંદર મળીશું ત્યારે એની સોલ્યુશન કરશો. આજના વિડીયો ની અંદર આ લાયસન્સ કેવી રીતે કાઢવું એ આપણે સંપૂર્ણ માહિતી મેળવી. આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.